તો હવે બીજા ગુરુ કરવામાં કઈ વાંધો ખરો? રસ્તામાં આપણે જતા હોય, સ્ટેશન ના જડતું હોય તો કોકને પૂછીએ એ ગુરુ કહેવાય. એક ગુરુ કર્યા તો બીજા ગુરુ કરી શકાય? ગુરુ તો કરવા જ જોઈએ, ગુરુ રાખવા જ જોઈએ. અને અમે તો ગુરુ નો, અમે તો લઘુત્તમ કહેવાય. શું કહ્યું? અમે કોઈ ગુરુ ના થઈએ, અમે તો જ્ઞાની પુરુષ. તો એટલે જ્ઞાની પુરુષ તો દરેક ને જોઈએ. એ મોક્ષ અપાવડાવે, સંસારનો છોડાવડાવે, અને ગુરુ સંસાર ચલાવડાવે, આપણું હેલ્પ કરે. એટલે ગુરુ ની જરૂર ને જ્ઞાની ની જરૂર, બંને ની જરૂર. આપ સમજાય ને? એટલે ગુરુ તો જોઈએ જ સંસારમાં. ગુરુ તો માથે ના હોય ને તો માણસ ને ધંધા રોજગાર કેમ કરવા, એનું બધું ગમ ના પડે. અને પેલી ગુરુ ના આશીર્વાદ થી બધું કર્યા કરે. અને જ્ઞાની પુરુષ મોક્ષે લઈ જાય, બંને ની જરૂર. જ્ઞાની પુરુષ તો કોક જ કરવો હોય, ગુરુ તો બધા હોય જ બધા. અમારા પિતાશ્રી ને આપતો સાક્ષાત્કાર અને સમાધિ વરણ થાય તે માટે આપ આપને આપની કૃપા વર્તાવો. સંભળાય છે? સંભળાય છે? આજે બહુ સરસ વિધિ કરી છે. આજે એકદમ વિધિ સરસ કરી છે. અને પછી આ બેસાડી દઈશું. ત્યાં નહીં આવી શકે, ત્યાં આવવાની બહુ તકલીફ છે, ત્યાં નહીં આવી શકે. ફરી અમે એક દાવા અહીં આપી દઉં, અહીં ઘેર બેઠા આપી પછી. પરમાત્મા ની સાથે ના ઐક્યપણા, સમાનતા, અને તે સમાનતા સભાનતા, અને તે સભાનતા સ્થિર ને સતત કેવી રીતે રહે? કયા પરમાત્મા ને માનો છો? આપણે પૂછીએ છીએ કૃષ્ણ ને, કૃષ્ણ ભગવાન ને, કૃષ્ણ ભગવાન ને. જે નામ થી ભગવાન પોકારો તે આગળ આવો. આગળ તમે આગળ આવો જરા. કેટલાક લોકો કૃષ્ણ ભગવાન ને ભગવાન માને છે, કેટલાક મહાવીર ને ભગવાન માને છે. તો શું હાથું માનવું? મહાવીર ભગવાન છે, કૃષ્ણ ભગવાન છે. હા બસ, જેને જે પ્રકૃતિ હોય અનુસાર ભજે. હા, અને કૃષ્ણ ભગવાને જુદું કહ્યું. તમે આવું કહો છો અને કૃષ્ણ ભગવાન જુદું કે છે. શું કે છે? સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકામ શરણમ વ્રજ. શું કહે છે? એક જ આત્માને શરણે, એક જ આત્માને શરણે લે. હા, આ બધા એક જ વસ્તુ નહીં એવું કે છે. લોકોએ શું કર્યું? બધા ધર્મો છોડી દીધા બીજા, અને આ સત્ય કૃષ્ણ નો ધર્મ પકડ્યો લોકોએ. પણ કૃષ્ણ એવું નથી કહેતા. કૃષ્ણ કહે છે કે બધા દેહના ધર્મ તું છોડી દે. દેહના ધર્મ તું કરતો નથી, મનના ધર્મ તું કરતો નથી, વાણીના ધર્મ તું કરતો નથી, આ અંતઃકરણના ધર્મ તું કરતો નથી, અહંકારના ધર્મ તું કરતો નથી. તું બધા ધર્મ છોડી અને મારે શરણે આવે એટલે આત્માને શરણે આવે કે છે. શું કહે છે? તો તારું કામ થઈ ગયું. નહીં તો જ્યાં સુધી આ ભેળસેળ છે ને ત્યાં સુધી 8 રૂપિયા 10 રૂપિયા કિલો નું ભેળ મળશે વેચાતો. ભેળ આત્મા, ભેળ આત્મા એટલે 10 રૂપિયા કિલો, અને શુદ્ધ આત્મા એટલે એની કિંમત જ નહીં.
ભેળ ભેળ શેઠ ખાધેલો, ભેળ તમે ખાધેલો એ 8-10 કિલો મળે છે નહીં? ત્યાં ભેળ વાળો આત્મા લોકો ચાકી રહ્યા છે, આખું બધું આખી દુનિયા એ ભેળ વાળું ચાકે છે અને મોડા પર દિવેલ ફરી વળેલું હોય છે. શું કહ્યું? ભેળ વાળો આત્મા હોય કે ના હોય? હા, ખરું. ક્યાં રહો છો આપ? શું પ્રશ્ન છે એમ લોકો ને? શુદ્ધ આત્મા દરેક જીવ ની અંદર તે જ પોતે કૃષ્ણ છે એવું કહેવા માંગે છે. તો બધા ધર્મ છોડી દઈ, બધા ધર્મ હું કરું છું એ છોડી દઈ અને આત્મામાં આવી જાવ કે છે. આ દેહ ના ધર્મો હું કરું છું એ ભાન ખોટું છે કે છે. અને સભાનતામાં આવો કે છે. શું કે છે? આ અભાનતા છે. દેહમાં હું કરું છું, આ મેં ખાધું, મેં કીધું, મેં પીધું, હું સુઈ ગયો, ઊંઘી ગયો, એ બધું અભાનતા છે. શું છે? સભાનતામાં આવવું હોય તો આ અભાનતા છૂટે તો સભાનતામાં આવાય. એટલે મનના ધર્મો, મનમાં વિચાર આવે છે, મને વિચાર આવ્યો કે છે. વિચાર તો મનમાં આવે છે અને કે છે મને વિચાર આવ્યો. શું કે છે? આપને સમજાય છે એવું? તો સભાન થવું હોય તો આત્મા જોડે થઈ જાઓ અને બીજું બધું જોયા કરો, એને જ્ઞાતા દ્રષ્ટા રહી શકો છો. એ સી રીતે થવાય એ અમે કરી આપીશું. તમારે થવું હોય તો અમે કરી આપીશું. કારણ કે કલયુગમાં આ કલયુગ છે તે જીવો બફાતા 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 કોઈ શક્તિ જ રહી નથી જીવોની. અત્યારે એટલા બધા ભમી ગયેલા છે, બફાતા બફાતા કોઈ શક્તિ જ રહી નથી. જાણતા જાણતા ક્રોધ માન માયા લોભમાં વ્યસ્ત, એમાં જ વ્યસ્ત રહે છે. નવરાશ પડતી જ નથી એને ઘડી વાર. એટલે આખું બધું હા ડિસ્ચાર્જ થઈ ગયું છે. જે શક્તિ હતી ને ડિસ્ચાર્જ થઈ ગયું છે. એટલે અમારે અમારા જાતે કરવું પડે, જાતે તમને કરી આપીએ. શું પછી બીજો પ્રશ્ન શું છે? ક્લોરોફોર્મ ની અસર હોય પોતાના શરીરની વાઢકાપની ક્રિયાઓ જોઈ શકે છે. તે જ રીતે ગુહ્ય વિદ્યા પોતાના શરીરને જોઈ શકે છે. ગુહ્ય વિદ્યા પોતાના શરીરને જોઈએ. એનું નામ આત્મજ્ઞાન. એનું નામ જ આત્મજ્ઞાન. બધું જુએ, દરેક આ શરીર ની હરેક ક્રિયા ને જુએ, જાણે એ આત્મજ્ઞાન. આપને સમજમાં આવ્યું? શું નામ આપનું? નામ શું? અરવિંદભાઈ. અરવિંદભાઈ રહીશ કળા, મૂળ નેટિવ પ્લેસ પંચમહાલ જિલ્લો નેરોલ. હા બરોબર. કાલે કઈ વાત કરતા હતા? ગઈકાલે આવ્યા હતા. ચાલો પછી. પુરુષ તો સ્ત્રી પ્રત્યે આકર્ષણ મોહ છે અને સ્ત્રીને પુરુષ પ્રત્યે કુદરતી આકર્ષણ છે, જેનાથી બંનેનું લાંબે ગાળે પતન થાય છે. તે પતનમાંથી કેવી રીતે ઉગી શકાય ને બંને પ્રત્યે શુદ્ધ પ્રેમ ઈશ્વરીય બની શકે? લોહસિંબક જોયેલું છે? નહીં જોયું હોય. લોહસિંબક જોયેલું છે? તે આમ લોખંડના ટુકડા હોય, ટોંખણી હોય તો આપણે ફેરવીએ, શું થાય? આકર્ષણ થયું ને? આ તો જોડાણ થયું કે છે. આ તો જોડાણ થયું. આ તો જોડાણ થયું કે હા, કાચણી અને લોહચુંબક નું છે. હા, અને આ શું જોડાણ જ છે? આ એનું જ આકર્ષણ છે. લોકોને ભાન નથી એની. આપ સમજમાં આવે છે ને? એ જ આકર્ષણ છે. આ બોડીના જે પરમાણુ છે તે ભાઈ ઇલેક્ટ્રિકલ બોડી છે, તેના આધારે આ લોહચુંબક થયેલું છે. તે લોહચુંબક પોતાના જે જાતિ હોય તેની જોડે જ ખેંચાય, બીજે ખેંચાય નહીં. આપ સમજમાં આવે છે ને? આ તો સાયન્સ છે. આખું દેહ આખું વિજ્ઞાન છે. આ તો વિજ્ઞાન થી બોલેલું છે. લોકો કે મને રાગ છે, રાગ તો શું છે? તું આત્માને રાગ હોય નહીં, આત્મા વિતરાગ છે.
આત્મા વિતરાગ છે, આત્મા ને રાગ હોય નહીં, દ્વેષ ના હોય. આ બે કલ્પેલા છે, પોતે કલ્પેલા છે, એને ભ્રાંતિ કહેવાય છે. એ ભ્રાંતિ ચાલી જાય તો શું છે જ નહીં આ તો. અને એક પ્રકારનું આકર્ષણ હતું, છોકરા ઉપર આકર્ષણ હોય તો. એટલે આ એક પ્રકારની ઇલેક્ટ્રિસિટી, આ બધા પરમાણુ એ થઈ ગયેલા છે. તો શું લોહ ચુંબક રૂપે તે બીજા જો મળતા આવતા હોય તો જ ખેંચાણ થાય, બીજે ખેંચાણ થાય નહીં. જેમ પેલું લોહ ચુંબક ને પિત્તર અડાડીએ તો ના પકડે, તાંબુ અડાડીએ ના પકડે, પણ લોખંડ ને જ પકડે. છોકરો હોય, આપણે અનુભવ છે લોહ ચુંબક નો, એનો ટોખણી નો અનુભવ છે. એમાં કોને કોણ કોને રાગ કરે છે? એમાં રાગ કરતા નથી ને કોઈ? કોઈ કોઈને એમાં રાગ કરે છે, પૂછે છે. એમાં રાગ કોણ કરે છે? લોહ ચુંબક કે ચાંદડી? કુદરતી કઈ છે, સ્વાભાવિક છે. આ સ્વાભાવિક છે. આમાં હું કર્યું કહે પાછો પેઠો ચપડે તારું આ તારી મૂડી એ નો તારી મિલકત પહેલેથી પરિણો તારથી મારી ભાઈ, મારી ભાઈ દોડા મોજ મોજ કર્યા છે. મારી વાઈફ એટલે પહેણા પહેલા નથી ટકનાથી નથી, અને પહેણા ત્યાંથી દોડે બાદ બાદ કે મારી 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 તો 10 વર્ષ પછી મરી જાય ને તો રડે. હું એટલે બસ એનો રડે છે આ તો, મારી એટલે મારી પણ શીત પહેરી ગયું તને દોડા બીટા મારી 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 હવે ના મારી ના મારી કર નોય મારી નોય મારી છૂટી જાય. હા આપણું આ વીતેલું છે, આપડે આમ વીતો ને. લોકો શું કે છે આ માયા ને ત્યાં પકડી છે તું છોડી દે, એવી રીતે ચીર છૂટે પણ સમજણ પાડે ને. માયા ને પકડી છે તું છોડી દે, હાથ છે છૂટી જાય તો. એટલે આવી રીતે પકડી છે આ મારી આ મારી, આપડે નોય મારી નોય મારી કે છૂટી જાય. આમ છૂટાય નહીં તો બીજો રસ્તો છૂટવાનો નથી. માયા પકડાય નહીં કોઈ દાડો. માયા માથે સિંગડા લંબા નવ નવ હાથ, આગે મારે સિંગડા પીછે મારે લાત. એક જ્ઞાની પુરુષો છોડાવી દે બધું, પોતે છૂટેલા હોય અને બધાને છોડાવી દે. એની રીત છે, સાયન્ટિફિક વૈજ્ઞાનિક રીત છે. આવું આમ જપ તપ કરવાનો, તોફાન કરવાનો, એનો તો ફળ મળે છે રૂતા, એનો ફળ મળે. અને મોક્ષ માર્ગ આવો ફળ વાળો ના જ હોય, સમજવાનું જ છે ખાલી. સમજ કરવાનું.